કામિની તને કેટલી વાર કીધું છે કે હું જ્યારે બહાર નીકળતી હોય ત્યારે દૂર લઈને નહીં આવવાનું મારી સામે, મને અપશુકન થાય છે આનાથી. ભાભી, મને તો એ નથી સમજાતું કે તમે એક શિક્ષિકા હોવા છતાં પણ આવા વહેમ કેમ મનમાં રાખો છો. આ વહેમ નથી, સાચું છે. હું જ્યારે સફેદ વસ્તુ જોઈને બહાર જાઉં છું ને ત્યારે મારી સાથે અમંગળ બને છે. ભાભી, આ તમારા મનનો વહેમ છે, આવું કઈ ના હોય. તમને મને વિશ્વાસ નથી આવતો ને તો જોજો, આજે મારી સાથે કઈ દુર્ઘટના બનશે જ. એ તો ભાભી, આપણે જેવું વિચારીએ ને એવું જ આપણી સાથે થાય. તમે બંને આમાં ન માનતા હોય ને તો કઈ વાંધો નહીં, પણ હા, હવે પછી હું બહાર જતી હોય ને ત્યારે મારી સામે પ્લીઝ સફેદ વસ્તુ નહીં લાવતા. ઓકે. આ ભાભી તો એટલા બધા વહેમીલા છે ને કે વાત જ ના પૂછો. છો ભાભીના મગજમાંથી આ વહેમ જાય એમ નથી, એટલે એ જ્યારે પણ બહાર જતા હોય ત્યારે ત્યાં સુધી તારે તેની સામે સફેદ વસ્તુ નહીં લાવવાની. ક્યાં જવું છે ફરવા વખતે? ફરવા જવાનું છે? કોને કીધું? તમે તો કીધેલું. શું વાત કરે છે, ભૂલમાં બોલાઈ ગયું હશે. મારી વાત તારે સિરિયસ નહીં લેવાની. હા બસ, તમે આવી જ ભૂલો કરો. પેલા ફરવા જવાનું કહી દે ને પછી ના પાડી દે. હા હા, જઈશું. બસ ક્યાં ફરવા? ક્યાં પણ. તું હમણાં કઈ કહેતી ને ફલાણા ઢેકડે ત્યાં. જો મેં કીધેલું ને તો સારું, ચલો હવે કેદારનાથ જવાનું. તમારા બલેશ્વર જવાનું બોલી ને તું જ નક્કી કરલે ક્યાં જવું છે. મને તો કેદારનાથ જ જવું છે. હા જશું, પણ પછી. અરે ભાભી, આ શું થયું? બધું તારા પાપે થયું છે. મેં સવારે તમને મને કીધું હતું કે આજે મારી સાથે કંઈ અમંગળ થશે, અને જો એક બાઈક વાળો મારી જોડે અથડાયો ને હું પડી ગઈ ને મને વાગ્યું. ભાભી, આ તો કાગને બેસવું ને ડાળને ભાંગવું. તમે સવારે સફેદ દૂધ જોયું અને બાઈક વાળો ભટકારીને જતો રહ્યો. ભાભી, એવી તો આપણા ઘરમાં કેટલી બધી સફેદ વસ્તુઓ છે. ખાંડ છે, દૂધ છે, સફેદ ઓછાડ છે, રૂમાલ છે, અને તમારો પાટો પણ સફેદ જ છે. તો બોલો શું કરવાનું? સફેદ વસ્તુ નહીં વાપરવાની? હું તને વાપરવાની ના નથી પાડતી. હું તને એમ જ કહું છું કે હું બહાર જતી હોય ને ત્યારે મારી સામે લઈને નહીં આવવાનું. અરે ભાભી, આવું કોઈ દિવસ કંઈ ના હોય. આ એકમાત્ર તમારો વહેમ છે. સારું, ચાલો આ મારો વહેમ છે ને તો કંઈ વાંધો નહીં. તમે મને નહીં માનો ને તો ચાલશે, હું તો માનું છું. સારું, ચલો બસ હવે તમારી સામે ક્યારેય સફેદ વસ્તુ લઈને નહીં આવું. તમારી સાથે લવ કરવી જ બેકાર છે. કોઈને કઈ સમજાવવા જેવું જ નથી. મને તો એ નથી સમજાતું કે ભાભી આટલા એજ્યુકેટેડ છે, ટીચર છે, છતાં પણ આવા વહેમમાં માને છે. શું કરું આમનું એ જ ખબર નહીં પડતી. જો તારે ખોટી લપ નહીં કરવાની એમની સાથે, સાચવી લેવાનું તારે. એ જ્યારે પણ બહાર જાય ને ત્યારે. અરે હિરલ કાકી, સિયા કે બહાર જાય છે? હા, એ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જાય છે, એટલે એને દહીં ખવડાવીને સુકન કરાવું છું. ચાલો તો મોટી બેન, હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હિરલ કાકી, તમે સિયા બેને દહીં અને ખાંડ ખવડાવીને ઇન્ટરવ્યુ આપવા જતા હતા તો તમે સુકનનું કામ કર્યું, અને મારા ઘરમાં તો આમથી સાવ ઉલટું જ છે. મારા જેઠાણી રાધાબેન સફેદ વસ્તુને અપશુકન માને છે. જો એ બહાર જતા હોય અને કંઈ સફેદ વસ્તુ સામે લાવું, દહીં છે, દૂધ છે, તો એને અપશુકન માની લે છે. એ તો રાધાબેનની સમજ અવળી છે, બાકી સફેદ વસ્તુથી તો સુકન થાય. પણ એમના મગજનો વહેમ બહાર કાઢે કોણ? અને નસીબ જોગે
બને છે પણ એવું જ કઈ પણ સફેદ વસ્તુ ઘરમાં જોઈને જાય ને બહાર એટલે એમના જોડે અમંગળ થાય જ એટલે એમના મનમાં પણ વહેમ જ બેહી ગયો છે આ દુનિયામાં બધા રોગની દવા છે પણ આ વહેમની કોઈ દવા નથી 100% સાચી વાત છે તમારી પણ એમના મનમાંથી વહેમ કાઢવો કઈ રીતે એ કહો મને તમે એ તો હવે એવો કોઈ સમય આવવા દે કઈ ઘટના બને તો આપણે એને તક કરીશું ભાભી હવે કેમ છે આથે સારું છે ક્યાં ગઈ છે તારી પેલી ઘરવાળી આ બાજુમાં ગઈ છે આવતી જશે ભાભી હમણાં હું હિરલ કાકીને ત્યાં ગઈ હતી ને તેમની છોકરી સિયા ઇન્ટરવ્યુ આપવા જતી હતી અને હિરેલ કાકી એમને દહીં અને ખાંડ ખવડાવ્યું એ પણ સફેદ વસ્તુ જ છે કામિની તું જોજે હવે એને નોકરી નહીં જ મળે પાક્કું સિયાને નોકરી પણ મળી ગઈ શું દહીં ખાઈને ગઈ તો પણ સિયાને નોકરી મળી ગઈ પણ નોકરી બહુ ટકશે નહીં તું જોઈ લેજે બસ તમારે તો કઈ પણ વાતે પાછું પડવું જ નથી ને તમારે તમારો જ કક્કો સાચો છે કામિની તું સમજતી કેમ નથી આ ખરેખર સાચું છે આ સફેદ વસ્તુથી નુકસાન થાય જ છે ભાભી આ માત્ર તમે ખરાબ ગણો છો બાકી મેં કોઈને નથી સાંભળ્યું કે સફેદ વસ્તુને અપશુકન્યા માને સમય આવે એટલે હું તને બતાવીશ સમય આવશે ત્યારે નહીં હું તમને આજે જ બતાવીશ હું ને રોહન હમણાં મારા માટે ચેન લેવા જઈએ છે તમે બંને સફેદ વસ્તુ જોઈને જ જઈશું અને સફેદ વસ્તુ સાથે લઈને પણ જઈશું હા તો જોજે તમારા રૂપે રસ્તામાં કંઈ પડી જ જશે અને તમારું કામ થશે જ નહીં તું જોજે રોહન ચલો ઊભા થાવ તમે પણ સફેદ કપડાં પહેરી લો અને હું પણ સફેદ કપડાં પહેરી લઉં પછી આપણે બંને સફેદ દૂધ જોઈને જ જઈશું જોજે આજે કંઈક તો થવાનું છે પછી હું તને કહીશ જોજે તું સાંભળતી નથી ને પણ ભાભી ભાભી બહાર આવો તો જરા આમ જુઓ ભાભી બોલો શું છે લ્યો ભાભી જુઓ આ સોનાની ચેન અને હા ભાભી અમે સફેદ દૂધ પણ જોઈને ગયા હતા અને સફેદ કપડાં પણ પહેરીને ગયા તો પણ જો અમારી સાથે કંઈ ના થયું રૂપિયા પણ ના પડ્યા અને સોનાની ચેઇન પણ આવી ગઈ અરે ભાભી અમને તો ઉલટાનો ફાયદો થયો આ સોનીને ત્યાં અમને 4% ડિસ્કાઉન્ટ મળ્યું અને રસ્તામાં આવતા હતા ને ત્યારે આ મોબાઈલ મળ્યો શું તમને મોબાઈલ મળ્યો હવે તમે જ કહો આમાં અમને શું નુકસાન થયું પણ આ કેવી રીતના બને સફેદ વસ્તુ તો ઘાતક ગણાય છે અને ઘરની બહાર જો સફેદ વસ્તુ જોઈને જાવ ને તો અમંગળ તો બને જ પણ ભાભી આ રહ્યા અમે તમારી સામે અમને તો કઈ ન થયું અને હા ભાભી ચલો હું તમને બીજું પ્રૂફ પણ બતાવું ચાલો તમે મારી સાથે ક્યાં લઈ જાય છે પણ મને અરે તમે ચાલો તો ખરા મારા સાથે હિરલ કાકીના ઘરે ચાલો Thank you.
મોટી બેન, હવે આપણે કેસ પણ જીતી ગયા છે. હવે તો એમ થાય છે કે ગામડે ક્યારે જઈએ, બહુ યાદ આવે છે. મને એવું બહુ યાદ આવે છે, ઘણા સમયથી ગયા નથી ને, તો એમ થાય છે કે ગામડે જવું જ જોઈએ. જો ભાભી, મેં તમને વાત કરી હતી ને, આ હિરલ કાકી લોકો સવારે દહીં ખાઈને ગયા હતા. એમનો કઈ જૂનાગઢનો કેસ ચાલતો હતો, હે ને હિરલ કાકી તમારે? હા બેટા. એ કેસ ફાઇનલી આજે જીતીને આવ્યા છે. હવે એ લોકો તો સવારે સફેદ દહીં ખાઈને જ ગયા હતા ને, હવે તમે મને કહો આમાં અપશુકન કઈ રીતે થયું? ભાભી, આ માત્ર તમારા મનનો વહેમ છે, બાકી આવું અપશુકન એવું કંઈ ના હોય, આ બધી અંધશ્રદ્ધા છે. અને તમે તો એજ્યુકેટેડ પીપલ છો, તો પછી તમે આમાં કેમ બિલીવ કરો છો? તારી વાત સાચી છે કામિની, અરે હું જ મગજમાં ખોટું એમ લઈને ફરતી હતી. અને હા, આજે મને ખબર પડી ગઈ કે આવું કંઈ હોતું જ નથી, આ તો બસ એક મગજનો વહેમ જ છે. તમારી વાત સાચી છે રાધાબેન, આ દુનિયામાં ભગવાને બનાવેલી કોઈ પણ વસ્તુ અપશુકન્ય નથી હોતી, બધું શુભ છે, એટલે આવા વહેમ રાખવાના જ નહીં. તો ચલો ભાભી, જઈએ આપણે હવે, કે હજુ કંઈ પ્રૂફ જોઈએ છે? ના કામિની, ચાલ જઈએ. અરે અહીંયા છે તો બેસો તો ખરા, ચા પાણી કરીને જાઓ. ના ના આંટી, હું ચા નથી પીતી. કઈ નહીં, હવે ચા ન પીવો તો કઈ નહીં, દૂધ બનાવો, આમ પણ શુકન થશે. હા સર, બનાવી દો. બેટાજી,